આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી રાશનનો જથ્થો મહિનામાં એક જ વખત આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે ઘઉં ચોખા ખાંડનો જથ્થો મહિનામાં એક જ વખત આપવામાં આવશે. સમગ્ર નિર્ણય રાજ્ય નાગરિક પુરવઠા વિભાગે લીધો છે. રાશનિંગ દુકાનોને મહિનામાં એક જ વખત ચીજવસ્તુનો જથ્થો પહોંચાડવામાં આવશે. અગાઉ રાશન દુકાનદારો અનુકૂળતા અનુસાર ગોડાઉનમાંથી જથ્થો મંગાવી શકતા હતા. તમામ દુકાનદારોને ઓનલાઈન જથ્થો મળી રહેતો હતો. હવે એક સાથે જ મંગાવવાનો રહેશે. મહત્વની વાત છે કે તેનાથી જે ઘાલબેલની સમગ્ર ફરિયાદો ઉઠતી હતી તે હવે નહીં ઉઠે. એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ તરફથી તમામ દુકાનદારોને, જે રાશનિંગની દુકાન છે એ તમામ દુકાનદારોને ઓનલાઈન પહેલા જથ્થો મળી જતો હતો, પરંતુ હવે રાશનનો જથ્થો મહિનામાં એક જ વખત તેઓને આપવામાં આવશે. ઘઉં ચોખા અને ખાંડનો જથ્થો મહિનામાં એક જ વખત આપવામાં આવશે. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા જ્યારે જરૂર હતી અનુકૂળતા અનુસાર તેમને આ જથ્થો આપવામાં આવતો હતો, પરંતુ હવે તેમ નહીં થાય. તેઓએ પહેલેથી જ આ પ્રકારે અહીં ઓનલાઈન જે જથ્થો છે તે હવે મંગાવવો પડશે. આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રહલાદ જોશી, કે જેઓ પ્રમુખ છે. પ્રહલાદભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે આ નિર્ણય રાજ્ય નાગરિક પુરવઠા તરફથી લેવામાં આવ્યો છે, આપની પ્રતિક્રિયાના ઉપર. ગુજરાત સરકારે 19મી તારીખે એક આદેશ જારી કરીને એવો જાહેર કર્યું છે કે હવેથી વ્યાજબી ભાવના દુકાનદારોને મળવાપાત્ર જથ્થો એક સાથે ઉપાડવાનો રહેશે. મારો પુરવઠા વિભાગને સવાલ છે કે દુકાન આપતી વખતે દુકાનનું ક્ષેત્રફળ 10x10 ચોરસ ફૂટ માંગવામાં આવતું હોય, એની અંદર કોમ્પ્યુટરનું ટેબલ, ગેસનું ટેબલ અને વજન કાંટાનું ટેબલ, વત્તા ગ્રાહક અને ટોલાટને ઉભા રહેવાની જગ્યા, આ બધું ક્ષેત્રફળ કાપીએ તો દુકાનમાં 60 ચોરસ ફૂટ જગ્યા બાકી રહે. આ 60 ચોરસ ફૂટ જગ્યાની અંદર 50 ક્વિન્ટલથી વધારે જથ્થો મૂકી શકાય નહીં. આ જ્ઞાન સરકારમાં બેઠેલા અધિકારીઓ પાસે છે કે નહીં એ હું જાણતો નથી, પરંતુ મહંમદ તગલકનું શાસન જે ચાલ્યું ને એવું આ નવું શાસન ચાલુ થયું છે એવું હું માનું છું. બિલકુલ, આભાર પ્રહલાદભાઈ TV9 સાથે વાતચીત કરવા બદલ. તો ગુજરાત સંસ્થાના જ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી TV9 સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું કે આ નિર્ણય એક રીતે તુગલકી નિર્ણય છે. કેટલાક વિરોધ અહીં સામે આવ્યા.